હમણાં ઉનાળો ચાલી રહ્યો છે, તો ઘણા બધા મિત્રોની ફરિયાદ હોય છે કે ઉપર છત છે બહુ ગરમ થાય છે અને એની અંદર ઘરની અંદર બહુ બાફ આવે છે, બહુ ગરમી લાગે છે. તો અમે આજે એક એવું સારું સોલ્યુશન લઈ આવ્યા છીએ જેથી કરીને તમે છત ઉપર એ તમે પ્રયોગ કરી શકો છો અને જાતે અનુભવ કરો. અમે કહીએ ને તમે માનો એવું નહીં, તમે જાતે અનુભવ કરો. અમે અનુભવ કરેલો છે તો અમે આ તમને પ્રયોગ જણાવીએ છીએ જેથી કરીને તમે એ પ્રયોગ કરશો તો તમારી છત બહુ ગરમ નહીં થાય અને અંદર ઘરની અંદર રૂમની અંદર પણ ખૂબ સારું ઠંડક ભર્યું વાતાવરણ રહેશે. તો આપણે ચાલો શરૂ કરીએ છીએ. ગૂણ લીધેલી છે તો આપણે એ પહેલાં અહીંયા પાથરી દેશું. તો આપણે વન બાય વન પાથરીએ છીએ અહીંયા. તમારો જેટલો એરિયા હોય એ એરિયાની અંદર આપણે આ ગુણ પાથરી દેશું અને જેટલું મેક્સિમમ હશે, જો વધારે ગુણ હોય તો તમે ડબલ પણ પાથરી શકો છો, જેથી કરીને 100% અંદર તમને બાફ લાગશે જ નહીં, ગરમી લાગશે જ નહીં. હમણાં અમને 80-90% આની અંદર અમને રિઝલ્ટ મળ્યું છે. અંદર એટલું કુલિંગ આવે છે અને બહુ ગરમી ઓછી થઈ ગઈ છે, બહુ બાફ ઓછો થઈ ગયો છે. અમને 80-90% આમાં રિઝલ્ટ મળ્યું છે. તો ચાલો હવે શું કરીશું હું તમને જણાવું છું. તો આપણે પાણી ભરી લઈશું અને પાણી છે ને માપસર જ આના ઉપર છાંટવાનું છે જેથી કરીને દિવાલની અંદર ના ઉતરે, નહીં તો વધારે પડતું પાણી છાંટીશું તો અંદર દિવાલ ખરાબ થશે અને બધું લોખંડ છે એ બધું સડવા લાગશે. એ આપણા માટે બહુ નુકસાનકારક છે અને બહુ જ એમાં આપણે નુકસાન છે. લિમિટેડ જ પાણી છાંટીએ. આ ગુણ છે એ થોડીક ભીની થાય બસ એટલું જ છાંટવાનું છે. તમે સવારના ભાગમાં એકવાર છાંટી દો જ્યારે સમય મળે ત્યારે, અને એકવાર બપોર પછી તમે થોડું થોડું પાણી નાખી દો, એટલે આખો દિવસ ઠંડકવાળું વાતાવરણ રહેશે અને દિવાલ તમારી ગરમ જ નહીં થાય. હું કહું ને તમે કેમ માનો, લેટ્સ ડૂ પ્રેક્ટિકલ. અમે કહીએ અને તમે માનો એના કરતાં તમે જાતે જ અનુભવ કરો. કોઈ પણ વાત હોય જાતે અનુભવ કરીને સ્વીકારવાની, એ જીવનમાં નિયમ રાખવાનો. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે કોઈ પણની વાત છે ને ડાયરેક્ટ સ્વીકારવાની નહીં, આપે જાતે ખાતરી કરી પછી સ્વીકારવાની કે ન સ્વીકારવાની પછી નક્કી કરવાની. આપણે થોડું થોડું પાણી આના ઉપર છાંટીએ છીએ. જરૂરથી કમેન્ટમાં જણાવજો અને તમે જાતે અનુભવ કરો આ વસ્તુનો તો એનો પણ ફીડબેક છે ને જરૂરથી લખજો કમેન્ટમાં, કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ વાંચતા હોય છે તો જેથી કરીને એમને પણ વિશ્વાસ આવે, એ પણ ઘરે પ્રયોગ કરે. અને આ વિડીયો તમને ખરેખર દિલથી ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવનાર સમયની અંદર છે ને આવા જીવન જરૂરિયાતને કામ લાગે એવા સારી માહિતી, સારી ટિપ્સ અને ટ્રિક્સ એવું ઘણું બધું આ ચેનલની અંદર આવવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો, કારણ કે અમારા દરેક નોટિફિકેશન તમને મળતા રહે. ખૂબ ખૂબ આભાર. આવો જ સાથ સહકાર અને સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો એ જ પ્રાર્થના છે. જય હિન્દ. ભારત માતા કી જય.